गुड आफ्टरनून विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। केम छो बधा? मजा माने जमी लीधु बधाए? ओके, तो आज आपणे गणित विषय भणीशुं। तो गणित विषय भणता पहेला हुं तमने केटलाक प्रश्नो पूछू छूं जेथी तमारुं पुनरावर्तन थई जाय। तो हुं प्रश्नो पूछू छूं, तमारे मने एना आंसर आपवाना छे। દેખાય છે આ? ઓકે, તો એમાં આ જે પહેલી આકૃતિ છે એને આપણે શું કહેવા શું કહી શકીએ? સંખ્યારેખા। સંખ્યારેખા, બીજા કોઈ? રેખાખંડ। ખૂબ સરસ, રેખાખંડ છે। શું કહેવાય નજીફા? રેખાખંડ। ઓકે સરસ, આ રેખાખંડ છે। રેખાખંડને કેટલા અંત્યબિંદુઓ હોય છે? હા બરાબર છે, સરસ। રેખાખંડને બે અંત્યબિંદુઓ હોય છે। આ તમને જે બીજી આકૃતિ દેખાય છે એ શાની છે? શું આ આકૃતિ શાની છે? આ જે બીજી આકૃતિ છે તમને દેખાય છે એને આપણે શું કહીશું? બરાબર ધ્યાનથી જુઓ। હા સુહાના, બરાબર છે, કિરણ। શું કહેવાય? કિરણ। આ કિરણને કેટલા અંત્યબિંદુઓ હોય છે? એક, બરાબર છે, સરસ। ઓકે, હવે જુઓ આ ત્રીજી આકૃતિ છે એમાં તમને શું દેખાય છે? કોણ બોલશે? આ જુઓ, અહીંયા ધ્યાનથી જુઓ તમને ખબર પડશે એ આકૃતિ શાની છે। આવડે છે કોઈને? સંખ્યારેખા। જુઓ તમે ધ્યાનથી જુઓ, આ રેખા પર સંખ્યા દર્શાવેલી નથી, તો સંખ્યા વગરની શું છે આ? એકલી સંખ્યા નથી, હા રેખા છે। શું છે? રેખા છે, એના ઉપર સંખ્યા આપણને આપેલી નથી। સરસ, ઓકે। જુઓ હવે આ ચોથી આકૃતિ છે એમાં આ બે કિરણ ભેગા થયા છે, તો આ બે કિરણ ભેગા થઈને શું બને છે? શાની રચના થઈ છે? આજે બે કિરણ ભેગા, હા ખૂણો, વેરી ગુડ, બરાબર છે। તો બે કિરણ ભેગા થઈને ખૂણાની રચના થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયમાં રેખા અને ખૂણાઓ વિશે અભ્યાસ કરીશું। હું અહીંયા બોર્ડ ઉપર નોંધ કરું છું, તમે પણ તમારી નોંધપોથીમાં લખી લેજો। દેખાય છે? ઓકે, તો આપણે પહેલાં આ જે ખૂણો છે એની રચના કઈ રીતે થાય છે એ જોઈશું। દેખાય છે બધાને? ઓકે, જ્યારે રેખાઓ અથવા રેખાખંડો અથવા કિરણ ભેગા થાય છે ત્યારે ખૂણાની રચના થાય છે। આપણો ખૂણો ક્યારે બને? જ્યારે રેખા અથવા રેખાખંડ અથવા કિરણ ભેગા થાય તો જ ખૂણો બની શકે। જુઓ અહીંયા રેખા ભેગા નથી થતા, મતલબ રેખા કે રેખાખંડ એવું કંઈ ભેગું થતું નથી, તો તમને અહીંયા ખૂણો દેખાય છે આ બે આકૃતિમાં? નથી દેખાતો ને, એટલે ખૂણો બનવા માટે રેખા અથવા રેખાખંડ અથવા કિરણનું ભેગું થવું જરૂરી છે। જુઓ અહીંયા આ પહેલી આકૃતિ છે એમાં શું ભેગું થયું છે? તમને દેખાય છે અહીંયા બે રેખાઓ ભેગી થઈ છે? હા, આ બે
આકૃતિ જુઓ. આ બીજી આકૃતિમાં શું મેઘું થયું છે? રેખા. જુઓ બરાબર જુઓ. વિસ્તરી શકે એનું કોઈ માપ હોતું નથી, પરંતુ રેખાખંડ નું માપ હોય છે. એટલે આ શું છે? રેખાખંડ છે. તો ચાલો આમાં કેટલા ખૂણા બને છે? આપણે ખૂણાને સંકેતમાં કેવી રીતે લખીએ તે જોઈએ. તો જુઓ અહીંયા જે ચાર ખૂણાઓ બને છે, તો એમાં કયા કયા ખૂણા બને છે? એક આ ખૂણો બને છે, જુઓ અહીંયા આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો અને આ ચોથો ખૂણો. તો ખૂણાને સંકેતમાં આ રીતે લખાય. જુઓ ગુજરાતીમાં આઠડે આઠ આવે છે ને એ રીતે, અને ખૂણો વંચાય. આ શું વંચાય? ખૂણો. તો અહીંયા પી ઓ એસ, આ પહેલા ખૂણાને આપણે શું નામ આપીશું? પી ઓ એસ. જે વચ્ચે સંખ્યા, જે વચ્ચે લખેલું હોય એને, એનો મતલબ એ કે એ ઓ પાસે ખૂણો રચાતો હશે. તો જુઓ અહીંયા ઓ પાસે ખૂણો રચાય છે એટલે ઓ વચ્ચે છે. એ જ રીતે અહીંયા આપણે આ બીજો ખૂણો થશે આપણો ખૂણો એસ ઓ ક્યુ, ખૂણો એસ ઓ ક્યુ. એ જ રીતે ખૂણો ક્યુ ઓ આર, અને ચોથો ખૂણો છે ખૂણો આર ઓ પી. આપણે આ જે પી ઓ એસ લખેલું છે એને આપણે એસ ઓ પી વડે પણ દર્શાવી શકીએ. તો ચાલો એસ ઓ ક્યુ છે એને બીજી કઈ રીતે દર્શાવી શકાય? હા બરાબર છે, સરસ. ક્યુ ઓ એસ. એ જ રીતે આ ક્યુ ઓ આર ને કઈ રીતે દર્શાવાય નાજીફા? હા બરાબર છે, બોલો નાજીફા. લેફ્ટ થઈ ગયા. હા બોલો બોલો. બરાબર છે, આર ઓ ક્યુ. જો આપણે ખૂણાઓના નામ ઘડિયાળની દિશામાં અથવા એની વિરુદ્ધ દિશામાં આપી શકીએ. એ જ રીતે આર ઓ પી. ચાલો અહીંયા કયા કયા ખૂણા બને છે? અમીષા, આ બીજી આકૃતિમાં કયા ખૂણા બને છે? પ્રયત્ન કરો. સુહાના તમે પ્રયત્ન કરો. ઓકે, કોણ બોલ? અવાજ નથી આવતો તમારો. હા બોલો. હા એ બી સી બરાબર છે. અને અહીંયા કયો ખૂણો રચાય છે? એ બી સી અહીંયા પણ. હા બરાબર છે. ખૂણા એને બોલવું હોય તો ખૂણો બી એ સી એ રીતે પણ બોલાય. એ જ રીતે ખૂણા સી ને એ સી બી, અને ખૂણા બી ને બી સી બી એ અથવા એ બી સી. ઓકે, તો આ થયું ખૂણાઓની રચના, એને સંકેતમાં કેવી રીતે લખાય એ આપણે જોયું. હવે આપણે ખૂણાના પ્રકાર વિશે જોઈશું. દેખાય છે તમને? ઓકે, તો હું તમને પ્રશ્ન પૂછું છું, મને એનો આન્સર આપજો. જો અહીંયા હું ખૂણાની રચના કરું છું, આ ખૂણાને તો બધા ઓળખતા જ હોય છે, તો ચાલો મને કોઈ જણાવશે કે આ કયો ખૂણો છે? કાટખૂણો. કાટખૂણો એટલે એનો, એનું માપ કેટલું હોય છે? બે ઓંચ. હા બરાબર છે, સરસ. આ કાટખૂણો છે
છે કેટલા ત્રણ કયા કયા એ આપણે જોઈએ તો જુઓ આપણો એક ખૂણો છે 90 ડિગ્રીનો બરાબર હવે આ બધા અહીંયા 0 સુધીના આ બધા ખૂણા કેવા થશે 90 ડિગ્રી મોટા કે નાના નાનો હા 90 ડિગ્રી નાના ખૂણાઓ છે અને આ 90 ડિગ્રી છે હવે આ બધા ખૂણા કેવા થશે लघु कोण कहीशु शू कहीशु लघु कोण याद रखो लघु एटले के नानू 90 अंश करता नानू અને ગુરુ એટલે 90 અંશ કરતા મોટા ઓકે તો ચાલો હવે હું અહીંયા એક ખૂણાની રચના કરું છું તમારે મને બતાવવાનું છે કે એ લઘુ કોણ છે કે ગુરુ કોણ બોલો આ કયા ખૂણો થશે હા કયા થશે હા ગુરુ કોણ હવે જેને આવડે ને એ હાથ ઊંચો કરજો તો હું તમને પ્રશ્ન પૂછીશ ઓકે બધા સાથે ના બોલશો ચાલો બીજા ખૂણાની રચના કરું છું કોણ બોલશે આ ખૂણો કયો છે આ ખૂણાનો પ્રકાર અમીષા બોલો ગુરુ કોણ બરાબર છે એમનો આન્સર નજીફા હા ઓકે આ મોહમ્મદ મોહમ્મદનું નામ શું છે મોહમ્મદ કરીને એક જોઈન છે તો નોમાન નોમાન છે ઓકે ચાલો હવે આ નોમાન આન્સર આપશે આ ખૂણાનો પ્રકાર કેવો થશે લઘુ કોણ બરાબર છે તો જુઓ આપણો પહેલો એક ખૂણો હોય છે કાટકોણ એટલે કે 90 અંશના માપનો ખૂણો બીજા કેવા હોય 90 અંશ કરતા નાના આપણે 90 અંશને યાદ રાખવાનો 90 અંશ પરથી નામ બધા પડે છે તો જુઓ 90 અંશના ખૂણાને કાટકોણ કહેવાય પછી 90 અંશ કરતા નાનો અને 0 થી કેવો મોટો આ ખૂણા કેવો થાય 0 કરતા મોટા પરંતુ 90 અંશ કરતા નાના એટલે એને શું કહેવાય લઘુ કોણ 90 અંશ કરતા નાના ખૂણાને લઘુ કોણ અને ગુણ કોણ એટલે 90 અંશ કરતા કેવા મોટા પરંતુ 180 અંશ કરતા કેવા નાના યાદ રાખજો 90 થી 180 અંશની વચ્ચે 180 અંશ કરતા નાના અને 90 અંશ કરતા મોટા ખૂણાને ગુરુ કોણ કહેવાય અને આ ખૂણો કયો થશે આખો ખૂણો કયો થશે હા નોમાન બોલો સરળ કોણ એટલે કેટલા અંશનો 180 કેટલા 180 એટલે કે 2-90 ભેગા થાય તો આ રીતનું અડધું અડધું બને એને આપણે સરળ કોણ કહીશું તો આ ખૂણો આપણો સરળ કોણ છે ઓકે હવે હું અહીંયા બોર્ડ ઉપર લખું છું તમે લોકો પણ સાથે સાથે લખી લેજો ખૂણાના પ્રકારો વિશે લખું છું અહીંયા ખૂણાના કેટલા પ્રકાર છે હા કયા કયા ગુરુ કોણ બરાબર છે સરસ પહેલો છે કાટકોણ દેખાય છે તમને હા હવે દેખાય સાથે સાથે લખતા રહેજો કે પહેલો છે કાટકોણ બીજો છે લઘુ કોણ ત્રીજો છે ગુરુ કોણ ઓકે કાટકોણ કોને કહેવાય તો
નેવ અંશના યાદ રાખજો નેવ અંશના માપના ખૂણાને કાટકોણ કહે છે ઓકે હવે લઘુકોણ તો લઘુકોણમાં આપણે યાદ રાખવાનું કે ઝીરો અંશ કરતા મોટા પરંતુ 180 અરે સોરી 90 અંશ કરતા નાના લઘુકોણ એટલે 90 અંશ કરતા નાના એટલે લખવાનું 0 થી 90 ની વચ્ચેના ખૂણા કહેવાય 0 થી મોટા અને 90 થી નાના એનો મતલબ શું કે 0 થી 90 ની વચ્ચે તો 0 અંશ થી 90 અંશની વચ્ચેના ખૂણાને લઘુકોણ કહે છે કોણ એટલે ખૂણો કોણનો મતલબ શું થાય ખૂણો લઘુ એટલે નાનો કોણ એટલે ખૂણો તો વચ્ચેના ખૂણાને લઘુકોણ કહે છે ઓકે હવે ગુરુકોણની વ્યાખ્યા શું આવશે ગુરુકોણ હા ખૂણાઓને ગુરુ કોણ કહે છે મને કોઈ લઘુકોણનું ઉદાહરણ આપશો એક એવા ખૂણાનું માપ બોલો કે જે લઘુકોણ હોય મોહમ્મદ ઇરફાન એક લઘુકોણ ખૂણાનું માપ બોલો કેટલા 38 બરાબર છે 38 એ 90 અંશ કરતા કેવો છે નાનો છે એટલે 38 અંશ પણ લઘુકોણમાં આવે ઓકે સુહાના તમે બોલો બીજું ઉદાહરણ લઘુકોણ સુહાના અવાજ આવે છે હા બોલો ઓકે સુહાનાનું નેટવર્ક વીક લાગે છે કેટલા 60 હા બરાબર છે ચાલો 60 અંશ ઓકે અમિત સર ગુરુકોણ નું ઉદાહરણ આપશો અમિત સર એક ગુરુકોણ ખૂણાનું માપ બોલો કેટલા 172 બરાબર છે 172 એ 90 અંશ કરતા નાનો અરે મોટો અને 180 અંશ કરતા નાનો છે ઓકે નોમાન તમે બોલો બીજું ઉદાહરણ કેટલા 30 નજીફા બરાબર છે નોમાન કે છે કેમ મોટો લેવાનો નોમાન સમજ પડી 60 તો 60 હવે બરાબર છે 160 હા જુઓ આપણે તો 90 અંશ કરતા કેવો લેવાનો મોટો એટલે 160 બરાબર છે 60 બોલો તો એ તો 90 અંશ કરતા કેવો થઈ જાય નાનો ઓકે લખી લીધું બધાએ ઓકે તો હવે આપણે આગળ જોઈએ લખાઈ ગયું છે ને બધાનું કે કોઈ લખે છે હજુ લખાઈ ગયું ઓકે ચાલો હવે આપણે શાના વિશે જોઈશું કોટી કોણ શું
कोटिकोण ओके कोटी कोण कोण એટલે ખૂણો કોટી એટલે શું તો કોટી એટલે આપણે 90 અંશ યાદ રાખવાનું કાટકોણ છે એટલે આ બે કાટકોણ જેવું નામ છે કોટી કોણ એટલે 90 અંશ ઓકે તો ચાલો એની વ્યાખ્યા જોઈએ જો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો બે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહે છે સાથે સાથે લખતા રહેજો તો તમારું રિવિઝન પણ થઈ જાય જો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય એટલે કે અહીંયા બે ખૂણાની વાત છે બે ખૂણા આપણને આપેલા હોય અને એ બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થાય તો આપણે કહી શકીએ કે એ બંને ખૂણાઓ એકબીજાના કેવા છે કોટિકોણ છે તો ચાલો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે જુઓ 20 અને 70 તો આ બંનેનો સરવાળો કેટલો થાય 90 બરાબર છે 90 એટલે આ બંનેનો સરવાળો 90 થાય એટલે એનો મતલબ કે આ 20 છે એ 70 નો કોટિકોણ કહેવાય અને આ જે 70 છે એ 20 નો કોટિકોણ કહેવાય બરાબર ઓકે તો ચાલો જુઓ હવે અહીંયા 63 અંશનો કોટિકોણ શોધવાનો છે તો કેવી રીતે શોધીશું તો ચાલો જોઈએ આપણે શું જોવાનું કે 63 ની સાથે આપણે બીજો કયો ખૂણો લાવીએ તો એ બેનો સરવાળો 90 અંશ થાય એવું શોધવા માટે હા લખવાનું છે સાથે લખતા રહેજો તો આપણે શું કરવાનું કોટિકોણ શોધવા માટે 90 અંશમાંથી આપણને જે ખૂણો આવ્યો હોય એ બાદ કરી દેવાનો એટલે આપણને એક ખૂણાનો કોટિકોણ મળી જાય તો ચાલો 90 માંથી 63 જાય તો કેટલા આવે કેટલા 27 બરાબર છે તો જે 27 છે એ 63 અંશનો કોટિકોણ થશે ઓકે હવે આ બીજો દાખલો છે એ તમારે મને જાતે ગણાવવાનો છે કોણ કરાવશે નાજીફા ઓકે ચાલો બોલો શું કરીશ મેં અહીંયા પહેલાં તો રકમ વાંચો એને દાખલા નંબર 2 છે એની રકમ બોલો દેખાય છે ફરીથી બોલો જો બરાબર જો 5 છે 57 છે શું છે 57 અંશનો કોટિકોણ શોધો તો એના માટે મેં શું કરીશ સત્તાવન અંશ નો કોટિકોણ કયો થશે 33 અંશ બરાબર ઓકે લખી લો તમે લખાઈ ગયું ઓકે લખો લખાઈ જાય તો બોલજો સામામાં શું નામ છે ઉર્વશી ઓકે લખાઈ ગયું ઓકે તો અહીંયા બધું બોર્ડ સાફ કરી દો ચાલો મેં તમને આજે ખૂણાઓની રચના અને ખૂણાઓના પ્રકાર વિશે સમજાવ્યું અને આપણે બીજું શું જોયું કોટિકોણ તો તમને બધાને મેં જે કંઈ પણ ભણાવ્યું એમાં સમજ પડી ગઈ કંઈ કન્ફ્યુઝન છે કંઈ કન્ફ્યુઝન છે તમારે કશું પૂછવું છે નહીં ઓકે તો ચાલો હવે હું તમને તમે લોકોએ કેટલું ધ્યાન આપ્યું છે ક્લાસમાં એ ચેક કરી લઉં તો એના માટે હું તમને પ્રશ્નો પૂછું છું તમારે મને એના આન્સર આપવાના છે જુઓ આ દેખાય છે આ આકૃતિ છે એ આકૃતિમાં
ખૂણાઓના નામ તમારે મને કહેવાના છે, તો હું જેનું નામ બોલું એને મને એક ખૂણો કહેવાનો, પછી બીજાનું નામ બોલીશ તો એ બીજો ખૂણો લખાવશે. ઓકે ચાલો હું પહેલાંથી ચાલુ કરું. અમીષા, આ આકૃતિમાં કેટલા ખૂણા બને છે? હા, તો પહેલા ખૂણાનું નામ બોલશો. એ ઓ સી. ઓકે બરાબર છે. ચાલો જે ખૂણો આવી જાય ત્યાં હું નિશાન કરી લઉં, એટલે બીજાએ બીજું બોલો. એ ઓ સી થઈ ગયું. ઓકે હવે મોહમ્મદ ઇરફાન બીજો ખૂણો બોલશે. મોહમ્મદ હા બોલશે. મોહમ્મદ બોલશે. આવડે છે મોહમ્મદ? હા કે ના? ઓકે નોમાન. બી ઓ ડી. હા બરાબર છે, બી ઓ ડી. ઓકે ચાલો નાજીફા ત્રીજો ખૂણો. એ ઓ ડી. એ ઓ ડી બરાબર છે, એ ઓ ડી. સરસ. ઓકે હવે સુહાના તમે ચોથો ખૂણો બતાવશો. એ સી બી. ઓકે એક જ મિનિટ. એ સી પછી બી પર કેવી રીતે જઈશ મેં? અહીંયાથી જવાનું જો બરાબર ધ્યાનથી જોઈને બોલો. ના ના સુહાના બોલશે. સુહાના પ્રયત્ન કરો હજુ. બરાબર જોઈને બોલો. કોણ? હા નાજીફા. ઓકે બોલો. ચાલો કયો? એ એ ઓ બી. જુઓ આ તો આખી સીધી લાઈન થઈ જશે, તો સીધી લાઈનમાં તો પછી આખો મોટો ખૂણો બતાવવો પડે. આખો ખૂણો તમે બતાવો છો. કયો? એ ઓ બી એટલે તો શું થઈ જાય? આખો ખૂણો. આપણને કયો ખૂણો જોઈએ છે? આટલો. તેનું નામ શું થશે? નોમાન. હા ઓકે બોલો અમીષા. બરાબર છે અમીષા? ઓકે બરાબર છે. જુઓ બી ઓ સી, આપણે આ ખૂણાની જરૂર છે એટલે બી ઓ સી. બરાબર છે. ઓકે હવે મને કોઈ જણાવશે કે લઘુકોણ એટલે શું? હા તો ચોકરજો જેને આવડે. લઘુકોણ કોને કહેવાય? કોને કોને હાથું ચોકાયેલો છે? નાજીફા, નોમાન, અમીષા, સુહાના. હા સુહાના બોલો. બરાબર છે, ખૂબ સરસ કમ્પ્લીટ આન્સર આપ્યો છે. ઓકે હવે તમે ઘણું સારી રીતે સમજી ગયા છો, તો આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરીશું. જુઓ અહીંયા પાંચ કાર્ડ છે મારી પાસે, એ કાર્ડમાં પ્રશ્નો છુપાયેલા છે, તો હું જેનું નામ બોલું એણે પ્રશ્ન વાંચવાનો છે, એનો આન્સર આવડે તો બોલવાનો, ના આવડે તો કંઈ નહીં બીજાને પૂછી લઈશું. ઓકે તો ચાલો આપણે કોનાથી ચાલુ ભણીએ? લાસ્ટ કોણ છે? આ સુહાના જ છે. ઓકે ચાલો સુહાના, હું અહીંયા પ્રશ્ન છે હું ખોલું છું, તમારે એને વાંચવાનો છે. વાંચતા રહેજો. હા તો કયો થશે? ત્રીસ અંશના માપના ખૂણાનો પ્રકાર લઘુકોણ. ઓકે આપણે જોઈએ તમારો આન્સર બરાબર છે. જોઈએ આપણે. હા તમારો આન્સર બરાબર છે, લઘુકોણ. ઓકે સરસ. ચાલો હવે નજીફા તમારે પ્રશ્ન વાંચવાનો છે. હા વાંચો. ઘડિયાળમાં 9 વાગે 2 કાંટા વધશે, કયો ખૂણો બદલશે?
ઘડિયાળમાં 9 વાગ્યે ત્યારે બે કાંટા વચ્ચે કયો ખૂણો બને છે? એના ઓપ્શન હા કાટકોણ એટલે એનું માપ કેટલું? 90. ઓકે, તો આપણે જોઈએ તમારો આન્સર બરાબર છે. તમારો આન્સર બરાબર છે 90. ઓકે, હવે કોણ બોલશે? નોમાન, તમારે વાંચવાનું છે. ઓકે, તો એમાં ઓપ્શન આપેલા છે. જુઓ, પહેલો ઓપ્શન છે 75-25, બીજો ઓપ્શન છે 70-20, અને ત્રીજો ઓપ્શન છે 30-20. તો કયો આવશે ત્રણેયમાંથી? નોમાન, ઓકે, તમારો આન્સર કેવો છે, બરાબર છે કે ખોટો છે આપણે જોઈ લઈએ. તમારો આન્સર હવે સુહાના, સુહાનાનો વાળો તો આવી ગયો ને. હા, મોહમ્મદ, મોહમ્મદ ઇરફાન. વાંચો. મોહમ્મદ, અવાજ નથી આવતો. ઓકે, અમીષા તમે બોલો. ગુરુ કોણ એટલે શું? હા, ગુરુ કોણ એટલે શું? એટલે કે 90 કરતા મોટો, બરાબર. તો જુઓ, તમારો આન્સર બરાબર છે. ઓકે, સરસ. હવે છેલ્લો પ્રશ્ન છે. મોહમ્મદ ઇરફાન છે, એનો અવાજ આવતો નથી, તો હવે કોણ વાંચશે? જેનો પહેલો વાર ઊંચો થાય. ઓકે, નાજીફા. ચાલો, પચાસ અંશ. ઓકે, તમારો આન્સર જોઈ લઈએ આપણે, બરાબર છે કે ખોટો. તમારો આન્સર બરાબર છે. ઓકે, સરસ, વેરી ગુડ. તમને બધાને મજા આવી આ પ્રવૃત્તિમાં? ઓકે, તો હવે હું તમને એક દાખલો હોમવર્કમાં આપું છું, એ તમારે ઘરેથી કરી લાવવાનો છે, એટલે કે મને કાલે આવતીકાલે બતાવવાનો છે. તો આ હોમવર્ક છે તમારું, એ લખી લેજો. નીચેના દરેક ખૂણાના લઘુકોણના માપ જણાવો. પહેલો છે 45 અંશ, બીજું છે 65 અંશ, અને ત્રીજું છે 41 અંશ. લખાઈ ગયું બધાનું? ઓકે, બાકી છે. ઓકે, લખો, વાંધો નહીં. લખાઈ ગયું. ઓકે, તો આવતીકાલે હું બધાનું હોમવર્ક ચેક કરીશ. તો હવે બધો અભ્યાસ આપણે આવતીકાલે કરીશું, અત્યારે આપણે છૂટા પડીશું. અલ્લા હાફિઝ. અલ્લા હાફિઝ. બાય બાય. બાય. ઓકે, હવે બધા લેફ્ટ થઈ જાઓ.